એ શક્તિપ્રદ આહાર ગણાય છે. આયુર્વેદમાં પણ ગોળનો આગવો મહિમા છે. આથી ગોળનો વપરાશ પણ ઘણો થાય છે. ત્યારે હવે ધમધમતા ગોળના રાબડા માત્ર તેને ખાનારા માટે જ નહીં, પરંતુ રાબડા માલિકો માટે પણ આર્થિક તંદુરસ્તી આપનારો બિઝનેસ બની ગયો છે. ગીર સોમનાથમાં કોડીનાર, તાલાલા, ગોવિંદપરા, પ્રાસલી, ગીરગઢડા, બોરવાવ વગેરે પ્રદેશ ગોળ ઉત્પાદન માટે જાણીતા છે. ગીર સોમનાથના ખેડૂતો પોતે જ ગોળ ઉત્પાદન કરી સારી એવી કમાણી કરતા થયા છે અને અન્ય રાજ્યના શ્રમિકોને પણ રોજગારી પૂરી પાડતા થયા છે. સામાન્ય રીતે ગીર સોમનાથ જિલ્લામાં રાબડા માલિકોએ નવેમ્બર મહિનાથી ગોળનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું, જે હજુ પણ માર્ચ મહિનામાં શરૂ છે. જોકે હવે રાબડાની સિઝન પૂર્ણ થવાને આરે છે. જોકે આ વખતે થયેલા ગોળના ઉત્પાદનથી રાબડા માલિકો ઘણો સંતોષ અનુભવી રહ્યા છે. ગીર સોમનાથની અંદર 225 જેટલા ગોળ યુનિટ ચાલુ હતા આ વર્ષે, અને એમની અંદર લગભગ 3-3.5 લાખ ટન જેટલી શેરડીનું છે પ્રેસિંગ થયું છે. એની અંદરથી 15-16 લાખ ડબ્બા ગોળનું ઉત્પાદન થયું છે. આ દેશી ગોળ ગીરનો ખૂબ ખાવા માટે પ્રખ્યાત પણ છે. આ ગોળ છે એ ગુણવત્તાયુક્ત ગોળ છે. ગીરમાં આ વર્ષે કુલ 225 જેટલા રાબડા ચાલુ થયા હતા. શેરડી પૂર્ણ થતા હવે રાબડાઓ ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે. આ વખતે 16 લાખ ગોળના ડબ્બા ઉપરાંત 5-6 લાખ નાની ડબ્બીઓનું પણ ઉત્પાદન થયું છે અને વેચાણ પણ થઈ રહ્યું છે. ગીરના કેમિકલ વગરના દેશી ગોળની અમદાવાદ, મુંબઈ, સુરતમાં ભારે ડિમાન્ડ છે. ગત વર્ષ કરતા આ વર્ષે ગોળના ઉત્પાદન અને વેચાણથી સારી આવક થવાનો આશાવાદ રાબડા માલિકો સેવી રહ્યા છે. આ વખતે સિઝન સારામાં સારી રહી છે. કઈ રીતે સારી કહો છો તમે? શેરડીમાં ગોળનો ઉતારો સારો છે અને શેરડી વૃક્ષવાળી હતી અને સારી શેરડી હતી. આ વખતે વરસાદ સારા થયા હતા, એના હિસાબે શેરડી સારામાં સારી હતી. આ વખતે ઉતારો સારો આવ્યો છે. આ વખતે 1 ટનમાંથી 125-30 કિલો ગોળનું ઉત્પાદન થયું છે અને ગોળની ક્વોલિટી સારી બની છે. આ વખતે ખેડૂતોને 1850-2600 રૂપિયા સુધીના ભાવ શીખવે છે અત્યારે, બરાબર. અને સારામાં સારું ઉત્પાદન આવ્યું છે અને આ વખતે સિઝન બહુ સારી ગઈ છે. ગીર સોમનાથમાં ઉત્પાદિત ગોળના કુલ ઉત્પાદનમાંથી ફર્સ્ટ અને સેકન્ડ નંબરની ક્વોલિટીનો ગોળ ખાદ્ય પદાર્થમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લોકોના આરોગ્યને ધ્યાને રાખી ગોળ બનાવવામાં કે પ્રોસેસ દરમિયાન પણ કોઈ કેમિકલ ઉમેરવામાં આવતું નથી. ગોળ બનાવવાની સમગ્ર પ્રક્રિયા એકદમ શુદ્ધ હોય છે. 1 ટન શેરડીમાંથી 100 કિલો જેટલો ગોળ બને છે. વળી ગોળ બનાવતા વધેલા શેરડીના છોતરાને સૂકવીને બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. આ વખતે સરકાર તરફથી વીજળી પણ 24 કલાક મળતી રહી હતી, જેથી ઉત્પાદન પ્રક્રિયામાં પણ કોઈ અવરોધ સર્જાયો ન હતો. જોકે આ વખતેની શેરડીની સિઝન પણ સારી રહી હતી, પરંતુ મજૂરોની અછતથી ગોળનું ઉત્પાદન થવું જોઈએ તે કરતા ઓછું થયું છે. આથી જાણકારો કહે છે કે રાબડા માલિકો સાથે સાથે સ્ટોકિસ્ટોને ગોળના વેપારમાં આ વખતે ઘણો ફાયદો રહેશે. આ વખતે ગોળનું ઉત્પાદન ડબ્બાનું ઓછું થયું છે એટલે સ્ટોરેજવાળાને પૈસા મળશે સારા એવામાં. આ વખતે સિઝન બધી સારી રહી છે એટલે પાછળથી શેરડીવાળાને પૈસા મળ્યા છે, એ સિવાય ગોળના ઉત્પાદકોને પૈસા મળ્યા છે. અને હવે એવી આશા રાખીએ છીએ કે સ્ટોક લિમિટમાં છે એટલે સ્ટોકિસ્ટોને પણ પૈસા સારા મળશે એટલે આ સિઝન છે એ ગોળવાળા માટે સારી ગઈ છે. વર્તમાન ગોળની સિઝન ગોળ ઉત્પાદકો અને વેપારીઓ માટે ભલે સારી રહી, પરંતુ ખેડૂતો માટે બહુ સારી નહીં રહી હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. 1 ટન શેરડીનું ઉત્પાદન કરવામાં 12-15 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે, પરંતુ જો 1 ટન શેરડી વેચતા 17 હજાર ખેડૂતના હાથમાં આવે તો આખા વર્ષની મહેનતનું શું, તેવો આક્રોશ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ વખતે છે ને ભાવની દ્રષ્ટિએ ખરેખર ખેડૂતો બહુ નારાજ છે કે જે 1700-1800 રૂપિયા સૂકવાના છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ આજે શેરડીમાં ઉત્પાદન પણ 15-16 ટનનું જ આવે છે, બરાબર. એટલે ખરેખર જો આમાં સુગર મિલો ચાલુ થાય તો બધી રીતે ફાયદો થાય અને ખેડૂતોનું પણ હિત જળવાય રહે અને કાયમી માટે આ શેરડીનું ઉત્પાદન જળવાઈ રહે. જો આવી રીતના ભાવમાં દર વર્ષે ગિરાવટ આવીએ તો લોકો ખેડૂતો શેરડી કરવાનું બંધ કરી દેશે. એક દિવસ ગોળ બધાઈને પાછો એ જે છે આજે 60-70 રૂપિયાનો કિલો મળે છે તો એ 150-150 લેવા જવો પડશે એમ. અને અમે જે ખરચ કરીએ છીએ કે વીઘાની અંદરથી 10-12-15 ટન ઉતરે છે એમાં સામે એટલો ખર્ચો આવી જાય છે, 10-15 હજાર રૂપિયાનો ખર્ચો આવી જાય છે. તો ખેડૂતને કાઢી હું લેવાનું કાંઈ મળતું નથી, મજૂરી પણ નુકસાનીમાં જાય છે ખેડૂત બધા. સરકારને અમારી એટલી વિનંતી છે કે જે 2 સુગર મિલ છે અમારા તાલાળા અને કોડીનાર એ બંને ચાલુ કરે તો ખેડૂતને મોટામાં મોટો ફાયદો થાય. ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર ગીર સોમનાથ જિલ્લાની બંને સુગર મિલ વહેલી તકે ચાલુ કરાવે,
तो જ શેરડી પકવતા ખેડૂતોને લાભ થાય તેમ છે। ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર આ દિશામાં કોઈ કદમ ઉઠાવે છે કે કેમ। રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।